विद्यार्थियों आपणे एक्जाम्पल जोईए मध्यस्थनुं। अहीं एक्जाम्पल छे पहेलुं, आवृत्ति वितरणमां 68 ग्राहकोनी मासिक वीज वपराश आपेल छे ते परथी मध्यस्थ शोधवानो छे। तमने रकममां आवी रीते वपराशना एकमो आपेला हशे, 65 થી 85, 85 થી 100, 105, 105 થી 125, એવી રીતે 185 થી 205 સુધી છે। આવૃત્તિ આપેલી છે 4, 5, 13, 20, 14, 8 અને 4, અને કુલ એન બરાબર 68 તમને આપેલા છે કે 68 ગ્રાહકોનું માસિક છે એટલે 68। આની અંદર મધ્યસ્થ શોધતી વખતે આપણે એક જ કોલમ બનાવવાનું આવે, સીએફ। સીએફ એટલે શું કે જે આપણે આવૃત્તિ આપી છે એનો સરવાળો કરતો જવાનો। આ 4 છે આવૃત્તિ, તો અહીંયા 4 લખો, 4માં 5 ઉમેરો, 9, 9માં 13 ઉમેરો, 22, 22માં 20 ઉમેરો, 42, 42માં 14 ઉમેરો, 56, 56માં 8 ઉમેરો, 64, 64માં 4 ઉમેરો, 68 આવી ગઈ એન બરાબર 68। આ એન બરાબર 68 છે, એન બરાબર 68 માટે એન ઉપર 2 કરવાના, 68 ને 2 વડે ભાગવાના મધ્યસ્થમાં, 68 ભાગ્યા 2 કરો એટલે 34 આવે। આ 34 સીએફની અંદર સેમાં આવેલા છે, 4ની અંદર 34 ના આવે, એમ 4 સુધી જ આવે, 9 સુધી જ આવે, 22, 42ની અંદર 34 આવેલા છે, તો એની ઉપર રાઉન્ડ મારો, 42ની બાજુમાં રાઉન્ડ મારો અને એનો વર્ગ લઈ લો। આ જે છે અડધા સિગ્મા વર્ગની, એને એલ કહેવાય, અને એફ કહેવાશે, એફ છે અહીંયા, સીએફ કહેવાશે। તો આપણે એલ બરાબર કેટલા લખીશું, 125, એફ બરાબર 20, સીએફ બરાબર 22, અને બધાની વર્ગ લંબાઈ તો સાહેબ 20 જ છે, તો આપણે બાળકો 20 લખશું। સૂત્ર છે આપણું એમ બરાબર એલ વત્તા એન અપોન 2 માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ। બધી માહિતી લઈ લીધી આપણે, જો એલ બરાબર 125 તો લખ્યા 125, એન અપોન 2 34 તો છે 34, માઇનસ સીએફ બરાબર 22, છેદમાં એફ બરાબર 20 અને એચ બરાબર 20। હવે તમે જોઈ શકો છો કે આપણા 20-20 ઉડી જાય, તો 125 વત્તા 34 માઇનસ 22 વધે, 34 માઇનસ 22 એટલે કે 12, 125 વત્તા 12 એટલે 137 એકમ। આ મધ્યસ્થનો જવાબ આવ્યો કે 137 એકમ મધ્યસ્થ આવ્યો। એકદમ સિમ્પલ છે, એક જ કોલમ બનાવવાનું, સીએફ અહીંયા ધ્યાન રાખવાનું, એન હોય એન ભાગ્યા 2 68 ભાગ્યા 2 34, આમાં 34 ક્યાં આવે છે આની અંદર, તો એની ઉપર સીએફ, આ સીએફ છે એટલે એની ઉપરનું સીએફ, એની બાજુનું એફ અને એની અધર સીમા એલ લઈ લેવાનું। એ પ્રમાણે દાખલા ગણવાના છે, 2 દાખલા હોમવર્કમાં આપું છું, અને આ દાખલો હોમવર્કમાં, આ દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી જ હોમવર્કના દાખલા ગણવાના રહેશે। આટલું જ રાખીએ છીએ આજે।